નમસ્કાર, આપણે આજે રાષ્ટ્રધ્વજનો પરિચય મેળવીશું। આપણા દેશનું નામ ભારત દેશ છે। આપણે રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો બનેલો છે। રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ હોય છે। કેસરી રંગની નીચે એટલે વચ્ચે સફેદ રંગ હોય છે। રાષ્ટ્રધ્વજની સૌથી નીચે લીલો રંગ હોય છે। રાષ્ટ્રધ્વજની વચ્ચે સફેદ રંગનામાં એક ચક્ર દેખાય છે। તે ચક્રને આપણે અશોક ચક્ર કહીએ છીએ। અશોક ચક્રની અંદર 24 આરા દોરેલા હોય છે। આપણે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ અને 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ એ કરીએ છીએ। આ બંને દિવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે આપણા વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજની સલામી આપે છે। આપણે પણ આપણા વિદ્યાલયમાં 26મી જાન્યુઆરીએ અને 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ અને આપણે બાળકો અને વિદ્યાલયના પ્રધાનાચાર્ય આચાર્ય અને બધા રાષ્ટ્રધ્વજની સલામી આપીએ છીએ। આજે આપણે રાષ્ટ્રધ્વજનો પરિચય કર્યો। નમસ્કાર।